બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના વીરમપુરની આદિજાતિ કન્યાશાળામાં વિદ્યાર્થીનીઓને પ્રાથમિક સુવિધા મળતી ન હોવાનો વાલીઓ અને આદિવાસી આગેવાનો આક્ષેપ કર્યો છે. મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનો આજે એકઠા થયા અને શાળાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે બેસીને વિરોધ નોંધાવ્યો હતો. જો કે અધિક કલેક્ટરે સ્થળ પર પહોંચીને સુવિધા પૂરી પાડવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. તો શાળાના આચાર્યનું કહેવું છે કે શાળામાં તમામ પ્રકારની સુવિધાઓ મળે છે અને શાળામાં કોઈને માર મારવામાં આવતો નથી. આ વાત વાલીઓને ગેરમાર્ગે દોરવા ઊભી કરાઈ છે. આચાર્ય અને વાલીઓ આમને સામને છે. તંત્ર હવે આ બાબતે શું કરે છે તે જોવાનું રહેશે. જે જે માંગણીઓ હતી એ દિન 7 માં આપવાની બાંહેધરી આપી છે અને સૌ વાલી આગેવાનો તેઓ રૂબરૂ આવી લેખિત લેવા માટે કરીને અમે બંધાયા છીએ. મેનુ પ્રમાણે જે જે તકલીફો હતી, કન્યાઓને જે ત્રાસ હતો એ બધું જ પૂરું કરવા માટે બંધાયા છે. સરકાર અમારી આ માંગણી સ્વીકારો, નહીતર આવનાર સમયની અંદર અમે આ કન્યા નિવાસી શાળાની અંદર કોઈને એન્ટ્રી પણ નહીં કરવા દઉં. એ શાળા અમારી છે, અમારા ગ્રાન્ટમાંથી બનેલી છે, નહીં કોઈની બાપની પેઢી, જેથી કરીને અમારા દીકરાને પરેશાન કરવામાં આવે. એક પણ બાળકને માર મારવામાં આવ્યો નથી. આપ પણ બાળકને રૂબરૂ પૂછીને પૂછી શકો છો, દરેક ક્લાસમાં રૂબરૂ જઈ શકો છો અને બાળકને સામે તમે પ્રશ્નોત્તરી કરી શકો. બાળક તો ખોટું ના બોલે, એ ખોટું બોલે પણ બધા બાળકો તો ખોટું ના બોલી શકે ને, તો એ પણ આપ કરી શકો છો. એટલે શાળાને વાતાવરણ ખરાબ કરવા માટેના પ્રયત્ન છે,